નમસ્કાર મિત્રો, ઉન્નતિ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે બાર કોમર્સ SPCCમાં ચેપ્ટર 3નો અભ્યાસ કરીએ છીએ. કર્મચારી વિષયક પત્ર વ્યવહારમાં આપણે ભરતીનો પહેલો પત્ર ભણી ગયા, આજે એનો બીજો પત્ર ભણી અને ત્યાર પછી નિયુક્તિ આપણે શીખશું. તો બીજો પત્ર છે વ્યક્તિગત મુલાકાત માટે હાજર રહેવાનો જણાવતો પત્ર. તમને આપ્યું છે અહીંયા બીજો પત્ર એનો કાવેરી કોમ્યુનિકેશન, ત્યાર પછી એનું સરનામું છે ઇન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્સ SV રોડ બોરીવલી મુંબઈ. અહીંયા ફોન નંબર, અહીંયા ઈમેલ એડ્રેસ. અહીંયા તો આની તમને રાજુ સોલંકી A302 મહીસાગર ટાવર ધર્મભૂમિ રોડ ભાવનગર. તો આ એડ્રેસ, આ ટાઇટલ, આ અને વિષય રૂબરૂ મુલાકાત માટે હાજર રહેવા. હવે એની ભરતી અંગેનો પત્ર છે તો એને રૂબરૂ આપણે ભરતી કરીએ છીએ ત્યારે તમારે સંસ્થાની મુલાકાતે કે કર્મચારીને મળવા માટે આ પાઠવેલો પત્ર છે. આ તમને હવે બરાબર સમજાઈ ગયું છે કઈ રીતે એને માળખું રચવું, કઈ રીતે વિષય કરવું. અહીંયા એનું સંબોધન કરીએ છીએ. શ્રીમાન, આગળ ભણીએ આપણે. આપની 25 જૂન 2017ની મદદનીશ અધિકારી તરીકેની અરજીના સંદર્ભમાં જણાવવાનું કે આપની લાયકાત અને અનુભવ અમારી જરૂરિયાતને અનુરૂપ છે, તેથી આપને રૂબરૂ મુલાકાત માટે પસંદગી સમિતિ સમક્ષ 20 જુલાઈ 2017 ગુરુવારના રોજ બપોરે 1:30 કલાકે અમારી વડી કચેરીએ હાજર રહેવા વિનંતી. કોઈ કર્મચારીએ અરજી કરી છે અને મદદનીશ અધિકારી કે એમની અરજીના સંદર્ભમાં એની લાયકાત યોગ્ય છે, અનુભવ સારો છે અને એ પ્રમાણે પોતાની કંપનીમાં એ કર્મચારી વ્યવસ્થિત રીતે લાયકાત ધરાવે છે, આથી એની પસંદગી થઈ છે અને હવે પસંદગી સમક્ષ એને રૂબરૂ મુલાકાત માટે બોલાવે છે, એટલા માટે એને કઈ તારીખે, કયા વારે અને કેટલા વાગે એની સ્પષ્ટ માહિતી છે કે 20 જુલાઈએ ગુરુવારે 1:30 કલાક અને કઈ જગ્યાએ પહેલા પેરેગ્રાફમાં આપી દીધું. બીજા પેરેગ્રાફમાં આપે છે રૂબરૂ મુલાકાતના સમયે આપની શૈક્ષણિક લાયકાતોને લગતા ગુણપત્રો, એટલે કે તમારા જે કંઈ ડોક્યુમેન્ટ્સ હોય એને આપણે અંગ્રેજીમાં બહુ ભાષામાં લખતા નથી, આપણે વાણિજ્ય શબ્દ, એમાં લખ્યું છે ગુણપત્રો અને અનુભવના પ્રમાણપત્રની મૂળ નકલ સાથે રાખવા વિનંતી છે. નોકરી કરતી વ્યક્તિએ પોતાના સંસ્થાના વડાનું ન વાંધા પ્રમાણપત્ર એને NOC, એટલે તમે જ્યાં નોકરી કરો છો ત્યાંથી જો એ તમને છૂટા કરે તો તમે બીજી નોકરી સ્વીકારી શકો. તો એના માટે તમારી નિયુક્તિ થઈ ગઈ છે, તમને રૂબરૂ બોલાવે છે અને તમે જે પહેલી કર્મચો ક્યાંય નોકરી કરતા હોય તો નો વાંધા, એને આપણે NOC કહી છીએ, એનું એક સર્ટિફિકેટ રજૂ કરવું પડે છે. તો આટલા આપણે ભરતીનો. તો આપનો વિશ્વાસુ સાદિક મહમ્મદ મેનેજર છે કાવેરી કોમ્યુનિકેશન સેન્ટરનો. અને નોંધ માટે ઇન્ટરવ્યૂનું સ્થળ પર આવવા જવા અંગે કોઈ પણ મુસાફરી ખર્ચ કે કંઈ મળવા પાત્ર નથી. તો તમે જ્યારે ભરતી કરો છો ત્યારે ભરતી અંગે તમે એમ લખો છો કે કોઈ પણ ખર્ચ આપવામાં આવશે નહીં. તો આ રીતે તમે ભરતીનો પ્રમાણપત્ર મુલાકાત માટે બોલાવતા હોય તો કરો છો. હવે આપણો નવો પોટ, પહેલી ભરતી શીખી ગયા પછી હવે આપણે નિયુક્તિ શીખશું. નિયુક્તિ એટલે શું? તો નિયુક્તિનો અર્થ શીખશું આપણે. ભરતીની જાહેરાત સંદર્ભે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર મેળવ્યા પછી યોગ્ય લાયકાતવાળા ઉમેદવારની પસંદગી કરવામાં આવે છે. જુદી જુદી સંસ્થાઓ, પેઢીઓ કે એકમોમાં પસંદગીની પ્રક્રિયા અલગ અલગ હોય છે. પસંદગીના આધારે સંસ્થાનું કદ, કાર્યક્ષેત્ર અને કર્મચારીના વગેરે પણ રહેલો છે. તો જો જેની જેવી જરૂરિયાત એ પ્રમાણે એની નિયુક્તિ, સૌથી પહેલાં એની પસંદગી કરવામાં આવે છે, એટલે કે એની ભરતી કરવામાં, ભરતી આવ્યા પછી એને નિમણૂક પત્ર દેવામાં કે તમે આ એકમમાં મેનેજર છો, કારકુન છો, ચાર્ટર એકાઉન્ટ છો, તમે કયા ક્ષેત્રમાં એની કઈ રીતે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એની નિયુક્તિ કરવામાં આવે. તો દરેક એકમના નિયમો અલગ અલગ હોય છે, તો એના કદ, કાર્યક્ષેત્ર અને કર્મચારીના પ્રકાર પણ અલગ અલગ હોય છે, એ પ્રમાણે એની નિયુક્તિ કરવામાં આવે. તો આ રીતે એનો અર્થ થશે કર્મચારીની નોકરી માટે પસંદગી કર્યા પછી તેને જે તે કાર્ય માટે પસંદ કરવામાં આવ્યો હોય તે હોદ્દા પર તેની નિયુક્તિ કરવામાં આવે છે. સૌથી પહેલે નોકરી માટે એની પસંદગી થાય છે, પસંદગી કર્યા પછી પસંદ કરવામાં આવેલ હોય તે હોદ્દો, મેં હમણાં જ તમને હોદ્દો કીધો, કારકુનનો છે, મેનેજરનો છે, ચાર્ટર એકાઉન્ટનો છે, એનો જે હોદ્દો હોય એની નિયુક્તિ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં સફળતા પામેલ ઉમેદવારને, એટલે કે જે સિલેક્ટ થઈ ગયો છે એવા ઉમેદવારને નિયુક્તિ પત્ર, એટલે આપણે એને નિમણૂક પત્ર કહીએ છીએ, આપીએ છીએ ને, નિમણૂક પત્ર આપવામાં આવે છે. તો આ નિયુક્તિનો અર્થ હતો કે નિયુક્તિ કોને આપવામાં આવે છે.
હવે નિયુક્તિ અંગેમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો આપણે અભ્યાસ કરીએ. તો આ નિયુક્તિનો અર્થ, નિયુક્તિ એટલે નિમણૂક કરવી, પસંદગી અને ભરતી થયા પછી એનો બીજો પોટ આવે છે એની નિમણૂક કરવી. હવે નિમણૂક અંગે પત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. નિયુક્તિ પત્રની શરૂઆત કરીએ છીએ ત્યારે એને અભિનંદન પાઠવવામાં આવે છે. જે તે વ્યક્તિ હોય એનું નામ સંબોધીને એને કહેવામાં આવે છે કે આપને આ જગ્યા માટે, એટલે નિયુક્તિ પત્રની શરૂઆતમાં અભિનંદન આપતા શબ્દોથી કરવામાં આવે છે, જેથી કર્મચારી આગળ એને જે આપણે આવકારી છીએ એમાં છાપ સારી પડે. પછી એની કયા હોદ્દા માટે નિયુક્તિ, કયા હોદ્દા માટે કરવામાં આવી છે તેનો ઉલ્લેખ, એટલે કયા હોદ્દો કયો છે એની ખાસ ઉલ્લેખ કરવામાં આવે છે કે તમે શું છો, કર્મચારી છો તો કયા કર્મચારી છો, મેનેજર છો, ચાર્ટર એકાઉન્ટન્ટ છો, કારકુન છો તો કયા વિભાગના છો, આનું સ્પષ્ટ એમાં ઉલ્લેખ કરવામાં આવે. ત્યાર પછી કર્મચારીઓની ભરતી છે અજમાયશી ધોરણે, હંગામી ધોરણે કે કાયમી ધોરણે થતી હોય તો એ પણ કરવામાં આવે છે કે એક વર્ષના અજમાયશી ધોરણે જો તમારું કામ સારું હશે તો તમારો, અથવા હંગામી ધોરે તો 11 મહિનાના કરાર ઉપર, તમે આવું બધું પેપરમાં વાંચતા હશો, અથવા કાયમી ધોરણે નિમણૂક હોય તો એ. તો અહીંયા એ સ્પષ્ટ બતાવવામાં આવે છે કે જો કર્મચારી અજમાયશી, કાયમી, હંગામી ધોરણે કરવામાં આવ્યું તો એની જાણ કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે અજમાયશી સમય. જો કોઈ ભરતી તમે કરો છો તો એને સમયગાળો કે 2 વર્ષનું અજમાયશી ધોરણ છે, 1 વર્ષનું છે તો અહીંયા એને સમય, હંગામી ધોરણે તો 11 મહિનાના કરારે છે તો અહીંયા તમારે અજમાયશી જે કંઈ સમયગાળો છે એ સમયગાળો પણ જણાવવામાં આવે છે. ત્યાર પછી તમે નિયુક્તિ કરો છો ત્યારે કર્મચારીનો પગાર શું રહેશે, એને ભથ્થા શું મળશે, ઇજાભો. હવે આ બધા શબ્દ જો પગાર એટલે તમે સમજો છો, ભથ્થા એટલે ને મોંઘવારી ભથ્થા હોય છે, ઇજાફા એટલે પ્રોવિડન્ટ ફંડ અને ગ્રેચ્યુએટી ફંડ આવા એટલે પર્સનલ એના ઈપીએફ કપાય છે એના, એટલે એમ્પ્લોયર પ્રોવિડન્ટ ફંડ જેવા એને રકમો મળતી હોય છે. તો આ જ્યારે એની નિયુક્તિ પામે ત્યારે નિયુક્ત પત્રમાં જેને લખવી, પછી જ્યારે એ સ્વીકૃતિ, હવે જ આટલી મેળવ્યા પછી સામેવાળી વ્યક્તિ કે જેને તમે નિમણૂક કહી છો એને સ્વીકૃતિ પત્ર મોકલી દેવામાં આવે છે કે મને તમારી, અથવા તો પોતે શું કરે છે કે એને સ્વીકૃતિ એટલે કે ઉમેદવારને સ્વીકૃતિ પત્ર મોકલવાનું જણાવવામાં છે, અથવા નોકરી પર કેટલા દિવસમાં હાજર રહેશે કે તમે 5 દિવસ પછી આવશો, મહિના પછી આવશે, આ સમયગાળો એને, અને અંતમાં એમને શુભેચ્છા પાઠવવામાં આવે છે. તો નિયુક્તિના પત્રના અંતમાં શુભેચ્છા પાઠવવામાં આવે છે. તો આ હતી નિયુક્તિ અંગેની બાબતો. હવે પત્ર વ્યવહાર આપણે આગલા લેક્ચરમાં ભણીશું. નમસ્કાર. નિયુક્તિ અંગેનો ખ્યાલ મેળવ્યા પછી હવે નિયુક્તિના પત્રો કેમ લખાય, એક જ પત્ર છે, નમૂનાનો સાવસેલો છે, આ બધી વસ્તુઓથી તમે જાણકાર છે તો તમને કહી દઉં નિયુક્તિ અંગેનો નમૂનાનો પત્ર છે. સેમ પત્રની સ્ટાઇલ છે. જુઓ અહીંયા કઈ ઇન્ડસ્ટ્રીમાં નિયમિત મેળવ્યું, કઈ છે તો કે સન કોમ્પ્લેક્સ છે, એનું સરનામું સીજી રોડ અમદાવાદ છે, ફોન નંબર અને એનું ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યું છે. હવે અહીંયા ખાસ કરીને શિલ્પા પટેલને આમાં નિયુક્તિ કરી છે, એટલે શિલ્પા પટેલનું નામ, એમનું સરનામું, કયા સિટીના છે, એના પિનકોડ નંબરનો વિષય, કયા હોદ્દા તરીકે આસિસ્ટન્ટ મેનેજરની નિમણૂક અંગે એની નિમણૂક થઈ છે. હવે અહીંથી સુજ્ઞશ્રી, સુજ્ઞશ્રી એટલે સંબોધન છે, સારામાં સારું અમને જણાવતા આનંદ થાય છે કે જો મેં પહેલાં જ કીધું તું સમાવતી વિગતમાં અભિનંદન, અમને જણાવતા આનંદ થાય છે કે 28 ફેબ્રુઆરી 2017ના રોજ અમારી કંપની દ્વારા લેવાયેલ આસિસ્ટન્ટ મેનેજરની ભરતી માટેની લેખિત પરીક્ષા અને ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં આપ સફળ થયા છો. આપને આ હોદ્દા માટે નિયુક્ત કરવામાં આવે છે તે બદલ આપને અભિનંદન પાઠવવામાં આવે. તારીખ શોર્ટમાં લખી દેવાની, કઈ તારીખે કે ક્યાં વારે, બે લેખિત અને મૌખિક બે પરીક્ષામાં પાસ થઈ ગયા, આથી એની આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવે છે, એના માટેને અભિનંદન. જે નિયુક્તિ કરી એની માટેની જે કંઈ શરતો હોય નીચે પ્રમાણે, પહેલું ફરજ ઉપર હાજર થયાથી 1 વર્ષના સમયગાળા દરમિયાન આપની નિયુક્તિ અજમાયશી ધોરણે રહેશે. જો ધોરણ લખું 1 વર્ષ માટે અજમાયશી ધોરણે, આ સમય દરમિયાન આપની કામગીરી સંતોષકારક જણાશે તો આપને કાયમી કર્મચારી તરીકેની નિમણૂક. તો પહેલામાં એને અજમાયશી ધોરણે 1 વર્ષનો ગાળો, અને તમારી કામગીરી સંતોષકારક હશે તો તમને આગળ બઢતી આપશે. બીજા પોઈન્ટમાં આપણી નિમણૂક 9000 એટલે પગાર, 525 ભથ્થું એમ કરીને 13000ના ગ્રેડમાં કરવામાં આવે છે. તદુપરાંત નિયમ અનુસાર મળવાપાત્ર ભથ્થાઓ, રજાઓ માટે અજમાયશી સમય પૂરો થયા બાદ આ ભક્તા જે કંઈ પ્રોવિડન્ટ ફંડ હોય, ગ્રેચ્યુએટી ફંડ હોય, એનો એક સમયગાળો પૂરો થઈ જાય
પછી એને મળવાપાત્ર રજાઓ, એ બધી રજાઓ અને ભથ્થાઓ ત્યાર પછી મળશે એની પણ બીજામાં એમને જાણ કરી. ત્રીજો પોઈન્ટ છે, તારીખ 30 માર્ચ 2017 રોજ બપોરના 12 વાગ્યા સુધીમાં આપના સ્વીકૃતિપત્ર સાથે અમારા અધિકક સમક્ષ હાજર થવાનું. એને સમયગાળો કે 30 માર્ચે તમારે અમારી સંસ્થામાં 12 વાગ્યા સુધીમાં તમે આ નોકરી સ્વીકારી છે, કાં તો એવો પત્ર અથવા તો રૂબરૂ આવી અને તમારે લેખિતમાં જણાવવું પડશે. શુભકામના, આપનો વિશ્વાસુ સુમયપુ સેમ્યુઅલ ડિસોજા, વહીવટી અધિકારી, રાધે ઇન્ડસ્ટ્રી. આમાં નથી કોઈ રકમ રવાના, સીધે સીધી એને કરી, એને શુભેચ્છા પાઠવી દીધી અને અહીંયા એને કરી. તો આ નિયુક્તિનો પત્ર હતો. તો આ સાથે આપણે નિયુક્તિના મુદ્દાઓ પૂરા કરી છીએ પત્ર વ્યવહારના નમૂના સાથે. નેક્સ્ટ પીરિયડમાં આપણે એમના બઢતીના પ્રશ્નો જોશું. નમસ્કાર.